સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. મિત્રો, આજે દરેક સમાજની એક ખરી વાસ્તવિકતા અને સાચી હકીકત તમારા સમક્ષ લઈને આવ્યો છું. આ વાતને શાંતિથી સાંભળજો અને વિચારજો. શું છોકરાને ઘરની દુકાન છે? શું છોકરાને માલિકીનો ફ્લેટ કે ઘર છે? શું છોકરા પાસે ગાડી છે? શું છોકરાના પરિવારની આવક સારી છે? શું છોકરો એકનો એક છે કે એનો ભાઈ કે બહેન પણ છે? શું છોકરાની પાસે સરકારી નોકરી છે? અને છેલ્લે છોકરાના પરિવાર જોડે જમીન કેટલી છે? આજકાલ આવી ઘણી બધી અપેક્ષાઓ છોકરીઓના મા બાપ રાખતા હોય છે. અને આટલામાં જ આપણા સમાજની દીકરી બીજી જ્ઞાતિના છોકરાઓની પ્રેમજાળમાં ફસાઈ જાય છે અને ભાગી જાય છે. માટે આવી અપેક્ષાઓથી સારા ઘરના સંસ્કારી છોકરાઓ હજુ સુધી વાંટા છે. મા બાપને એટલું કહેવા માંગીશ કે સુપાત્રને પસંદ કરો. છોકરો ભલે નાની નોકરી કરતો હોય પણ ઘરને જો વિવેકથી સંભાળતો હોય ને તો તમારી દીકરીને ત્યાં આપજો, એ ચોક્કસ સુખી થશે. અને પૈસા ગાડી બંગલાનું તો કેવું છે, પૈસા ગાડી બંગલા તો આજે છે અને કાલે નથી. હંમેશા એક વાતને યાદ રાખો, વરમાંથી ઘર બને છે, ઘરમાંથી વર નહીં. યાદ રાખજો, જો તમારે છોકરીને સુખી જ કરવી હોય તો સંસ્કારી ઘર અને સંસ્કારી છોકરો શોધજો, જેના અંદર નીતિ, ન્યાય, ધર્મ, સત્ય અને ઈમાનદારી હોય એવો છોકરો શોધજો. નહીં તો જ્યાં કરોડોનો ઢગલો હોય પણ નીતિ, ન્યાય, ધર્મ, ઈમાનદારી અને સત્ય ન હોય તો ત્યાં તમારી દીકરી 100% દુઃખી થશે. લખી રાખજો. અને દીકરીઓના મા બાપને એટલું જ કહેવું છે કે તમારે છોકરા વાળાને સવાલ કરવા હોય તો આવા સવાલ કરો, શું છોકરો વ્યસની છે? શું છોકરાના ઘરમાં સંપ છે? શું છોકરાનું કુટુંબ વ્યવસ્થિત છે? શું છોકરો સંસ્કારી છે? શું છોકરો એના જોરે, એની હિંમતથી, એના સાહસથી કંઈ કરી શકે એમ છે કે નહીં? આવા સવાલ કરો તો હકીકત જાણવા મળશે. અને એટલું તો યાદ રાખજો કે તમે તમારી દીકરી માટે યોગ્ય વર શોધવા નીકળ્યા છો, સંપત્તિ નહીં. માટે મિત્રો, દીકરીઓના મા બાપને એટલી જ વિનંતી છે કે પોતાની દીકરીને યોગ્ય ઘરમાં, સંસ્કારી ઘરમાં, સંસ્કારી છોકરા જોડે લગ્ન કરાવો. કારણ કે દીકરી એકલા વર જોડે લગ્ન નથી કરતી, દીકરી એના કુટુંબ અને પરિવાર સાથે પણ લગ્ન કરે છે. અને તમારે જોવું હોય તો જોઈ લો ને કે સમાજની અંદર કેટલા એવા ઉદાહરણ હશે કે પહેલા મા બાપે સંપત્તિ, મોભો અને વૈભવ જોઈને દીકરીને પરણાવી દીધી હોય અને પાછળથી કેટલા પ્રોબ્લેમ ઊભા થયા હોય અને પછી મા બાપને પસ્તાવાનો કોઈ પાર હોતો નથી. તો પહેલાથી જ યોગ્ય ઘર, સંસ્કારી છોકરો, નીતિ, ન્યાય, ઈમાનદારી અને ધર્મ જે પાળતો હોય એવા છોકરાને પસંદ કરીએ. એ ઘરમાં રૂપિયા તો ઓછા હશે, એ ઘરના મોજ શોખ ઓછા હશે, એ ઘરમાં ગાડી નહીં હોય પણ એ ઘરમાં રહેવા વાળી સ્ત્રી ચોક્કસ સુખી હશે. મિત્રો, મેં સમાજ પ્રત્યેની મારી જવાબદારી અહીંયા પૂરી કરી અને હવે તમારી જવાબદારી છે કે આ મેસેજ દરેક લોકો જોડે પહોંચાડો અને દરેકને જાગૃત કરો કે દીકરીને એવા ઘરમાં આપીએ કે જ્યાં આ દીકરી સુખી થાય. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આવા જ વિડીયો સાથે, આવા જ સમાજલક્ષી મેસેજ માટે મારી યુટ્યુબ ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. જય હિન્દ, જય શ્રીરામ. હવે તમારા સ્કૂલ, કોલેજ, ગામ, શહેર, ધાર્મિક પ્રસંગોમાં, સામાજિક ફંક્શનમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં આવા જ યુવાલક્ષી, જીવનલક્ષી અને પ્રેરણાત્મક સેમિનાર કરવા માટે આજે જ સંપર્ક કરો 70169744813.